રાજ્યમાં હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં હજુ 24 કલાક વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 7 સપ્ટેમ્બરે ફરી વરસાદ પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદનું અનુમાન છે। રાજ્યમાં સતત 2 દિવસથી મેઘમહેર યથાવત છે। आज गुजरात स्टेट में पूरे गुजरात में बारिश मिलेगी, लाइट टू मॉडरेट मिलने का संभावना है और कहीं कहीं जगहों में आइसोलेटेड हेवी एकाध जगह में हेवी रेन हो सकता है। गुजरात रीजन में सौराष्ट्र कच्छ में हेवी होगा, आइसोलेटेड हेवी रेनफॉल होगा, लेकिन कहीं एकाध जगह में वेरी हेवी भी हो सकता है, जैसे द्वारका में वेरी हेवी होने का संभावना है। कच्छ में भी रूल्ड आउट नहीं है। अभी आज और कल ये जो सिस्टम था, ये आज और कल भी बारिश मिलेगी, लेकिन कल जो मिलेगा बारिश उसमें हेवी होने का चांसेस बहुत कम है, लेकिन लाइट टू मॉडरेट रेन मिलेगा, क्लाउडी रहेगा वेदर। और उसका बाद हम एक्सपेक्ट कर सकते हैं 7 तारीख को भी रेन होने का। सामान्य વરસાદમાં અમદાવાદમાં ઠેરઠેર ભૂવા પડ્યા। ઉસ્માનપુરામાં એક મહિલા ભૂવામાં પડી, તંત્રના પાપે લોકોના જીવ મુકાયા। જોખમમાં મહિલા ભૂવામાં પડતા તંત્રે શરૂ કરી છે કામગીરી। અમદાવાદમાં વારંવાર ભૂવા પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। અગાઉ અનેક વખત ભૂવામાં વાહન ચાલકો ખાબક્યા હોવાની પણ ઘટનાઓ બની છે। લોકોની અનેક રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી, જેથી સામાન્ય વરસાદમાં પણ ભૂવા પડવાથી લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા છે। અમદાવાદમાં સામાન્ય વરસાદ પડતા જ અનેક જગ્યાએ ખાડા પડી જાય છે। અમદાવાદની ઓળખ જ ખાડા નગરી બની ગઈ છે અને ખાસ કરીને તંત્રની બેદરકારી બહાર આવી જાય છે। આજે તંત્રની બેદરકારીના કારણે જનતાનો જીવ જોખમમાં મુકાય છે તેવા દ્રશ્યો અમદાવાદના ઉસ્માનપુરામાં જોવા મળ્યા હતા વહેલી સવારે। આ એક ખાડો છે, એટલો મોટો ખાડો છે, અનેક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી, સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી, છતાં ખાડાને પૂરવા માટે કોર્પોરેશન દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવી। છેલ્લા 2 દિવસથી આ ખાડો હતો। આજે એક સવારે વહેલી સવારે મહિલા ખાડામાં પડી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। આ દ્રશ્યો જે અત્યારે હાલ એ ઘટના પછી કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। ખાડો કેટલો ઊંડો છે એ જોઈને તમને ખ્યાલ આવી જશે કે મહિલા જ્યારે પડી ત્યારે તેને કેટલી ગંભીર ઈજાઓ થઈ હશે। ઉસ્માનપુરામાં ભૂવો પડ્યો છે અને તેના કારણે જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વખત રજૂઆતો કરવામાં આવી, છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં ન આવી હતી અને તંત્રની બેદરકારીએ જનતાનો જીવ જોખમમાં મુકાય છે એવા દ્રશ્યો સર્જાતા હોય છે અને તંત્રની બેદરકારીના કારણે જ અમદાવાદની ઓળખ હવે ખાડા નગરી બની ગઈ છે। કેમેરામેન સૈલેશ સાથે આશકાજાની ઝી મીડિયા અમદાવાદ। ગુજરાતમાં ઓછા વરસાદને કારણે ધરતીપુત્રો સિંચાઈ માટે પાણી નથી મેળવી શક્યા, તેવામાં વડોદરાના ડભોઈના ખેડૂતો સિંચાઈની સમસ્યાથી બાકાત રહ્યા છે। ડભોઈમાં વડવાણા તળાવ આવેલું છે, જેમાં એટલું પાણી છે કે આસપાસ 23 ગામના ખેડૂતોને પાણી મળી રહે। ડભોઈમાં ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવી શક્યા છે કારણ કે ગાયકવાડના શાસનમાં આ જળાશય બંધાયા હતા અને એ પ્રકારની વ્યવસ્થા પણ કરાઈ હતી કે પાણીનો સંગ્રહ અગાઉથી જ કરાય, જેથી ભવિષ્યમાં મુશ્કેલી ન થાય। અગાઉ પીવાના પાણીનો વડવાણા તળાવમાં સંગ્રહ કરાયો હતો, હવે આ પાણી સિંચાઈ માટે ઉપયોગમાં આવ્યું છે અને ખેડૂતોની ડાંગર લીલી ચમ થઈ ગઈ છે। ગુજરાત ભરમાં ગત વર્ષોની સરખામણીએ ચાલુ સાલે ઓછો વરસાદ નોંધાયો છે, જેની સીધી અસર ખેતીના પાકમાં થવા પામી છે। ત્યારે ચાલુ સાલે નહિવત પ્રમાણમાં વરસાદ થતા સમગ્ર ગુજરાત ભરનો તાત મુશ્કેલીમાં મુકાયો છે, તેવામાં સરકાર સામે આજીજી પોતાના પાકના રક્ષણ માટે ખેડૂત કરી રહ્યો છે, તેવામાં ગુજરાતના અનેક જળાશયો તેમજ તળાવો જે ખેડૂતોના જીવાદોરી સમાન નીવડ્યા છે। ત્યારે ડભોઈ તાલુકાના વઢવાના સિંચાઈ તળાવમાંનું એક તળાવ છે કે જે આજુબાજુના 23 ગામના ખેડૂતોની જીવાદોરી સમાન છે। સમગ્ર ગુજરાતભરમાં વરસાદ નથી, જેને લઈને ડેમ તેમજ જે જળાશયો છે એ ખાલીખમ પડ્યા છે। ત્યારે આ તમામ દ્રશ્યો છે કે જે પ્રમાણે વઢવાના સિંચાઈ તળાવ સમગ્ર ભરાઈ ગયું છે, જેની સીધી અસર જે ખેતીના પાકમાં થઈ છે, કારણ કે આ જે પાણી છે ખેડૂતોને મળવાથી પોતાના મલબત ડાંગરનો પાક છે એ ખેડૂતો પકવી રહ્યા છે। શું કહેશો અશ્વિનભાઈ છે, શું કહેશો તમે જે પ્રકારથી આજે વઢવાના સિંચાઈ તળાવમાં જે આશીર્વાદ ખેડૂતો માટે બન્યું છે એ કેટલા પાણી છે તને કેવું પાણી મળી રહ્યું છે? સમગ્ર ગુજરાતમાં વધતો ઓછો વરસાદ છે, પરંતુ ડભોઈની અંદર 23 ગામમાં જે ડાંગરનો પાક છે ત્યાં આગળ નહીવત વરસાદ છે, પરંતુ અત્યારે ખૂબ જ ડાંગરના પાકની અંદર પાણીની જરૂર છે। ત્યારે ઉનાળા સમયમાં
અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટરના પ્રયત્નોથી ઉનાળાની અંદર નર્મદાનું પાણી લાવીને કેટલોક સ્ટોક કરી દેવામાં આવ્યો હતો અને ઉપર વરસાદ પડતા જોજવા ડેમનું પાણી આવવાથી અત્યારે અમારા ખેડૂતો નિશ્ચિંત છે કે અમે વઢોણા તળાવનીથી પાક પૂરો લઈશું. એટલે આજે અમે સરસરાજીવ ગાયકોને પણ યાદ કરીએ છીએ અને શૈલેષભાઈ સોટાનો અમારા 23 ગામના લોકો આભાર માને છે કે તેઓએ જો ઉનાળામાં પાણીનો સ્ટોક ન કરી આપ્યો હોત તો અત્યારે અમારા માટે પણ તકલીફ હોત. ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં નહિવત વરસાદ અને તેમાંય વળી પાછો વડોદરા જિલ્લાનો અમારો ડભોઈ તાલુકો નહિવત એટલે બિલકુલ દુષ્કાળ જેવી પરિસ્થિતિની અંદર જે વરસાદ બહુ ઓછો થયો એના કારણે આજુબાજુ વડોદરા જિલ્લામાં સૌથી વધારે ડાંગર પકવતો વિસ્તાર ડભોઈ તાલુકો. ચિંતાતુર હતા કે હવે શું થશે, આવનારો વર્ષો કેવા જશે. ખરેખર ખેડૂતો માટે બહુ ચિંતા અને ભયજનક સ્થિતિ હતી કે આગળના સમય માટે છોકરાઓના પેટી રળવા માટેની તકલીફો હતી. પણ અમે જ્યારે અમારા ખેડૂતોના આગેવાન એ વાસુનભાઈ વકીલ સાહેબ એમને બધા ખેડૂતોએ સાથે મળીને રજૂઆત કરી કે સાહેબ આપ થોડી સરકારમાં રજૂઆત કરો અને આ વઢવાણા તળાવ જે ખાલી ખમ અત્યારે છે ત્યાં સરદાર સરોવરમાં જે સ્ટોક હોય ત્યાંથી ભરાઈ આપો અને ખેતીમાં થોડો ઘણો ઉપયોગ થાય તો અમારે કમસે કમ ખેતી પાકી શકે ડાંગરની. કેમ કે ખેતી સિવાય બીજો અમારે અહીંયા કોઈ વિકલ્પ નથી ચાળીની અંદર. સાહેબશ્રીનો આભાર માનીએ છીએ કે તેમણે હાલના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાહેબને રજૂઆત કરી અને એમને એ રજૂઆત સરકારશ્રીમાં ધારદાર સારી રીતે રજૂઆત કરી અને રજૂઆતના ભાગરૂપે આજે તળાવની અંદર પાણી ભરવામાં આવ્યું અને ત્યાર પછીને ભરવામાં એટલે ડાંગર અત્યારે તમે જોઈ રહ્યા છો કે આજુબાજુ લીલો કચ્છને એમ લહેરાતો પાક છે. એ સરકારને આભારી છે, ખેડૂત આગેવાનોને આભારી છે અને ધારાસભ્યશ્રીને આભારી છે. હવે આગળના સમયની અંદર જ્યારે ખેતીમાં પાકમાં જરૂર છે પાણીની ત્યારે કેટલું પાણી હજુ પણ જરૂર છે ખેડૂતોને? ખેડૂતોને હજુ 2 મહિના સુધી પાણીની જરૂર છે અને આ તળાવના આધારે ખેડૂતોની જીવાદોરી સમાન ખેતીમાંથી જો ડાંગર નિષ્ફળ જાય તો પાયમાલ થઈ જાય પણ આ તળાવના આધારે અને અમારા નેતાજીના આધારે અમારું જીવતદાન મળી જશે. બિલકુલ, આ હતા ડભોઈ તાલુકાના ખેડૂતો કે તેઓનું સ્પષ્ટપણે માનવું છે કે આ વઢવાના સિંચાઈ તળાવથી આજુબાજુના જે વિસ્તાર છે તેઓને લાભદાયી બન્યા છે. ખેડૂતનો જે પાક છે, મલબત પાક છે, આર્થિક રીતે સદ્ધર બનવા માટે આભારરૂપ બન્યો છે. ત્યારે હવે આવનારા સમયમાં જ્યારે 2 મહિના સુધી હજુ પાણીની જરૂર છે ત્યારે કેવા પ્રકારનું પાણી મળશે, સાથે સાથે ધારાસભ્ય શૈલેષ મહેતાનો પણ તેઓએ આભાર માન્યો છે કારણ કે તેઓની રજૂઆતના પગલે આ જે ખેડૂતો છે તેઓને પાણી મળી શક્યું છે. ચિરાગ જોશી, Z24 કલાક, ડભોઈ, વડોદરા. મોરબીના હળવદમાં પૂરતદનું વળતરના મળતા ખેડૂતોએ અનોખી રીતે રજૂઆત કરી છે. દંડવત કરી ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં આવેદનપત્ર પાઠવી જમીનનું પૂરતું વળતર આપવાની ખેડૂતોએ માંગ કરી છે. જો યોગ્ય વળતર ન મળે તો ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી. કચ્છના લાકડિયાથી વડોદરા સુધીની વીજલાઇન પથરવાનું કામ ચાલી રહ્યું છે જેમાં હળવદ, રાણેકપર, ઢવાણા, પ્રતાપગઢ, સુરવદર, માનસર સહિતના ખેડૂતોને પૂરતું વળતર કંપનીએ આપ્યું નથી. કચ્છની ખારી જમીન માટે જે વળતર અપાય છે તેનાથી પણ ઓછું વળતર હળવદમાં ઉપજાઉ જમીનને ખેડૂતોને મળી રહ્યું છે જેથી ખેડૂતોએ યોગ્ય વળતર ચૂકવી ન્યાય આપવાની માંગ કરી છે. જો વળતર ન મળે તો અંત સુધી લડી લેવાની ખેડૂતોએ તૈયારી બતાવી છે. અમે આશરે 200 જેટલા ખેડૂતો અહીંયા મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબને રજૂઆત કરી રહ્યા છું. આ અમારી 4થી કે 5મી મુલાકાત છે. પ્રાંત અધિકારીને 2થી 3 વખત મળી ચૂક્યા છીએ. SP કચેરી, બધા જ સાહેબોને જવા અમે વારંવાર રજૂઆત અને આવેદનપત્ર આપ્યું છે પણ આજ સુધી 1.5 વર્ષ થવા આવ્યું છે આ લાઈનનો મુદ્દો ચાલુ છે. કોઈ પણ સંતોષકારક અમને જવાબ મળ્યો નથી. એટલે અમારી કલેક્ટરને એક જ રજૂઆત સાહેબ કે અમારું સાંભળો અને જંતનું જે 7.5% કર્યું છે એ રિવાઇઝ કરી 15% અને અમને યોગ્ય વળતર આપો અને આખા તાલુકાને બધાને જે હળવદ તાલુકાનું જે નગરપાલિકામાં આવે છે જે વળતર યોગ્ય મળે એ જ બધા જ ખેડૂતોને આપો. ખરેખર સાહેબ મુદ્દો અમારો એ છે કે બાજુમાં પાડોશી જિલ્લો એટલે કચ્છ જિલ્લો જ્યાં જંત્રી સાવ નીચી છે, હાવ વેરાન પ્રદેશ છે, અહીંયા 25-25 લાખ રૂપિયા આપવામાં આવેલા છે જ્યારે આપણા મોરબી જિલ્લો સિરામિક ઉદ્યોગ છે અહીંયા કરોડો રૂપિયાની મિલકત છે ત્યારે અહીંયા ખાલી 1 લાખ રૂપિયાનું વળતર દેવામાં આવે છે જે આજે ખેડૂત સહન નહીં કરે ને કાલે પણ નહીં કરે. આજે અમે કલેક્ટર કચેરીએ કલેક્ટર સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા હતા કે સાહેબ આમાં આપ ઇન્વોલ્વ થઈને થોડુંક કંપનીને કહો કે આમાં રિવ્યૂ કરે અને અમને બધા ખેડૂતને સંતોષકારક નિર્ણય મળે. બાકી આગામી સમયમાં જેવડી પણ લડત લડવી પડશે એ અમે લડવા તૈયાર છીએ. ગ્રીન એનર્જીના ટ્રાન્સમિશન માટેનો આ નેશનલ પ્રાયોરિટીનો પ્રોજેક્ટ છે. એક્સપ્રેસ લાઇનનું ઇન્સ્ટોલેશન અત્યારે ચાલુ છે તો લગભગ મહદ અંશે એનું ઇન્સ્ટોલેશન પૂરું થઈ ગયેલું છે.
મોરબી જિલ્લામાં હળવદ અને માળિયા તાલુકામાંથી આ ગ્રીન કોરિડોર જે છે, એનર્જી કોરિડોર છે, એ પાસ થઈ છે. એના ટાવરોના ઇન્સ્ટોલેશન્સ જે ખેતરોમાં કરવાના છે એ ખેડૂતોને અગાઉ આઈની ઓફિસ, અત્રેની ઓફિસ દ્વારા સાંભળવામાં આવેલા છે, એમનું રિપ્રેઝન્ટેશન પણ સાંભળવામાં આવેલું છે. ત્યારબાદ નિયમાનુસાર જંત્રી મુજબનું જે વળતર ચૂકવવાનું હતું એ બાબતે પણ અત્રેથી એક હુકમ કરવામાં આવેલો છે. આ હુકમની સામે ખેડૂતો છે એમણે ઓનરેબલ સિવિલ કોર્ટમાં પણ પિટિશન દાખલ કરેલી છે અને એ હજુ સુનાવણી ઉપર ચાલુ છે. વધુ એક વખત વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે. લાલબાગ બ્રિજ નીચે બનાવેલું રેન બસેરા ઉદઘાટન બાદ પણ હજુ બંધ છે. મેયર પાલિકાના અધિકારીઓ દ્વારા ઉદઘાટન કર્યા બાદ પણ રેન બસેરામાં હજુ તાળા લાગ્યા છે. લાલબાગ બ્રિજ નીચે 4 ઓરડાના 6300 ચોરસ ફૂટના બાંધકામ માટે 1,71,00,000 ખર્ચ કરાયો હતો, જેથી વિપક્ષે સ્ટેટ વિજિલન્સની તપાસની માંગ કરી છે. વડોદરામાં 5,000થી વધુ શ્રમજીવી રોડ પર સુવે છે, તેમ છતાં રેન બસેરા જરૂરિયાતમંદ લોકો માટે ખુલ્લું નથી મૂકવામાં આવતું. ઉદઘાટન તો કરી દીધું પણ રેન બસેરામાં હજુ સુધી પૂરતી સુવિધાની વ્યવસ્થા નથી કરી. ઉદઘાટન બાદ હજુ સુધી પાણી અને ડ્રેનેજના કનેક્શન પણ નથી લાગ્યા. 6,300 સ્ક્વેર ફૂટ જેટલું બાંધકામ છે, એટલે 1,000 રૂપિયાનો ભાવ બી ગણો તો 70 લાખ કે 75 લાખ થાય, પણ એની કિંમત 1,71,00,000 મૂકવામાં આવી છે. એટલે અમને પત્ર લખ્યો કમિશનરશ્રીને કે આની વિજિલન્સ તપાસ થવી જોઈએ, સાથે સાથે વહેલા ઓપનિંગ કરીને લોકોને એનો ઉપયોગ થાય. તમે જોઈ શકો કે ઉતાવળનું પગલું આ જે અધિકારીની અનાવડતના લીધે ઉદઘાટન કરી દીધું, લોકાર્પણ થઈ ગયું અને એના પછી પણ મહિનો થઈ ગયો, આજ દિન સુધી એ લોકોને ઉપયોગમાં નહીં આવતો. એક ભાગ લાલબાગ બ્રિજની નીચે પણ હતો, એ થોડોક સમય પહેલાં જ ઉદઘાટન કરવામાં આવ્યું છે અને સાથે સાથે ત્યાં અંદર વ્યવસ્થાના ભાગરૂપે ગાદલા, પલંગ, ઓસિકા, રજાઈ આ બધી જે વસ્તુઓની જે પૂર્તતા કરવાની છે બાકી હોવાના કારણે અત્યારે ત્યાં આગળ કામ સ્થગિત હતું અને આવનાર સમયમાં એ પૂર્ણ રીતે એનું કામ પૂર્ણ થશે નક્કી છે. સેવાવાળા કામમાં પણ ભ્રષ્ટાચાર આ લોકોને દેખાતો હોય તો એમના મોંમાં ક્યાં કહી શકશું આપણે. કોઈ આતા નહીં હૈ, નહીં કોઈ સાફ ભી નહીં આયા, કિસીને ચાવી આવી નહીં દીએ, પૂરા કામ ભી નહીં હુઆ હૈ અભી. ચારપાઈ એક રૂમ મેં પડા હૈ ઓર રૂમ મેં કુછ નહીં હૈ, ખાલી હૈ. પાણી ડ્રેનેજ કા કનેક્શન પાણી ભી નહીં હૈ પીને વાલા. ઓર અભી યહાં પે કોઈ રહેને કોઈ દિયા હૈ કિસી કો કે નહીં દિયા હૈ? નહીં, કિસી કો નહીં દિયા રહેને કે લિયે. વડોદરા કોર્પોરેશન દ્વારા લાલબાગ બ્રિજની નીચે 1.71 કરોડના ખર્ચે નવું શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે, જેનું મેયર અને કોર્પોરેશનના અધિકારીઓએ ઉદઘાટન પણ કરી દીધું, પરંતુ હજી સુધી આ શેલ્ટર હોમ ભિક્ષુકો કે ગરીબોને રહેવા માટે આપવામાં નથી આવ્યું. આપ જોઈ શકો છો કે હજુ પણ શેલ્ટર હોમને તાળા લાગેલા છે. હજુ પણ અહીંયા કોઈ પણ પ્રકારની જે વ્યવસ્થા થવી જોઈએ લોકોને રહેવા માટેની તે વ્યવસ્થા પણ કરવામાં નથી આવી અને તાળા હોવાના કારણે લોકો અહીંયા રહી પણ નથી શકતા. મહત્ત્વની વાત છે કે શેલ્ટર હોમ તો બનાવી દીધું છે પરંતુ તેમાં હજુ સુધી પીવાના પાણીનું કનેક્શન જ નથી આપ્યું. તે ઉપરાંત જે વધારાની સુવિધા ઉભા કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં જે 1.25 કરોડ રૂપિયાના ખર્ચે એક દરખાસ્ત આવી હતી, તે દરખાસ્ત પણ સ્ટેન્ડિંગ કમિટીએ નામંજૂર કરી દીધી છે. એટલે હવે સવાલ એ થઈ રહ્યું છે કે શેલ્ટર હોમમાં કામગીરી ક્યારે થશે અને ક્યારે આ ગરીબોને અને જે શ્રમિકોને રહેવા માટે આ શેલ્ટર હોમ મળશે. અત્યારે આપ જોઈ શકો છો કે જે રૂમ બનાવ્યા છે તેમાં માત્ર ખાલી પલંગ દેખાઈ રહ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારની સુવિધા અહીંયા રૂમમાં નથી કરવામાં આવી, જેના કારણે લોકો નથી રહી શકતા. મહત્ત્વની વાત છે કે આ જ શેલ્ટર હોમને લઈને કોર્પોરેશનના શાસકો વાહવાહી લૂંટી રહ્યા હતા, પરંતુ આની હકીકત એ છે કે શેલ્ટર હોમ તો બની ગયું છે, ઉદઘાટન પણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ અધૂરી કામગીરી હોવાના કારણે હજુ સુધી આ શેલ્ટર હોમના તાળા નથી ખુલ્યા કે ગરીબોને રહેવા માટે નથી આપવામાં આવ્યું. સાથે જ મહત્ત્વની વાત છે કે કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વેએ આ સમગ્ર મામલામાં શેલ્ટર હોમમાં વધારે પડતો ખર્ચ કર્યા હોવાની આક્ષેપ પણ કરવામાં આવ્યા છે, જેમાં તેમણે વિજિલન્સ તપાસની પણ માંગ કરી છે. ત્યારે જો રહ્યું કે ગરીબો માટે બનાવેલું શેલ્ટર હોમનું ઉદઘાટન તો કરી દેવામાં આવ્યું છે, પરંતુ ગરીબોને ક્યારે રહેવા માટે આપવામાં આવશે? કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. અને સમાચાર તરફ આગળ વધીએ તે પહેલા રોકાઈશું હાલ એક બ્રેક માટે.
વેલકમ બેક. ગુજરાતની 224 એપીએમસીમાંથી 15 એપીએમસી બંધ થઈ છે અને 114 એપીએમસી બંધ થવાને આરે છે અને તેનું કારણ નવો કૃષિ કાયદો હોવાનો કોંગ્રેસ આક્ષેપ કર્યો છે. ખેડૂતોમાં પણ અસમંજસ છે કે શું ખરેખર એપીએમસી બંધ થઈ છે અને જો બંધ થઈ છે તો એ બંધ થવાનું કારણ શું છે. લોકોને પૂરતી માહિતી મળે અને ખેડૂતોને પણ સાચી માહિતી મળે તે માટે ઝી 24 કલાક ગ્રાઉન્ડ ઝીરો પર છે અને તમને તમામ માહિતી આપી રહ્યું છે કે શું ખરેખર એપીએમસી બંધ થઈ છે કે પછી ખેડૂતો સુધી ખોટી માહિતી પહોંચી છે. અમે તમને જણાવીશું કે એપીએમસીના નામે ખેડૂતો અને એપીએમસી કર્મચારીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. રાજ્યના કૃષિમંત્રી આરસી ફળદુએ પણ જણાવ્યું છે કે રાજ્યની કેટલીક એવી એપીએમસી છે જેની આવક ઓછી હોવાને કારણે કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફા પડી રહ્યા હતા, જેના લીધે એપીએમસી બંધ કરવામાં આવી છે. એવી ગંજ બજાર છે, બંધ થઈ રહી છે કે જ્યાં ગણતરીના ખેડૂતો પણ આવતા નથી અને આ વાસ્તવિકતા છે. ગ્રાઉન્ડ ઝીરો દ્વારા સામે આવી છે જેનાથી ઝી 24 કલાક તમને માહિતગાર કરી રહ્યું છે. તહેવારોની રજા બાદ જૂનાગઢ માર્કેટયાર્ડ ફરી ધમધમતું થયું છે. એપીએમસી શરૂ થતા ખેડૂતો તલ, ચણા, અડદ, મગફળી સહિતની જણસીઓ લઈને યાર્ડમાં પહોંચ્યા હતા. ખેડૂતો જણસી લઈને પહોંચતા હરાજી શરૂ કરવામાં આવી. નવી કૃષિ નીતિના કારણે માર્કેટયાર્ડ બંધ થશે તેવી અફવાઓમાં લોકો ન આવે તેવું સૂચન માર્કેટયાર્ડ તરફથી કરવામાં આવ્યું છે. વેપારીઓના મતે હાલમાં માર્કેટયાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે અને નવી કૃષિ નીતિથી ખેડૂતો કે વેપારીઓને ફરક નથી પડી રહ્યો. ગુજરાતના આજે માર્કેટિંગ યાર્ડો ધમધમતા થયા છે તેની વચ્ચે એક વાત એવી પણ આવે છે કે અનેક યાર્ડો બંધ પણ થયા છે. ત્યારે આજે આપણે જૂનાગઢ યાર્ડમાં ઊભા છીએ. ખેડૂત વેપારી સહિતના લોકો આપણી સાથે જોડાયેલા છે. ત્યારે તેમનું શું કહેવું છે કે જૂનાગઢ યાર્ડની શું સ્થિતિ છે અને જૂનાગઢ યાર્ડની અંદર આજથી શું શરૂઆત થઈ છે, યાર્ડમાં કેટલા ખેડૂતો આવ્યા, કેટલી જણસીની આવક થઈ તે પૂછશું. હા જી, PS ગજેરા, સેક્રેટરી માર્કેટિંગ જૂનાગઢ. મિત્રો, આપ જાણો છો કે જન્માષ્ટમીના પર્વની જે રજા હતી 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી વેપારી કામકાજ અને હરાજી કામકાજ સંપૂર્ણ બંધ હતા. પણ આજે 2 તારીખથી ફરી હરાજી કામકાજ અને વેપારી કામકાજ રાબેતા મુજબ ચાલુ થયા છે અને તમામ જણસીની આવક પણ 1 તારીખથી રાબેતા મુજબ શરૂ થઈ ગયેલ છે અને ખેડૂત મિત્રો પણ આવતા થયા છે અને તમામ જણસીની આવક રાબેતા મુજબ ચાલુ છે અને આજથી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું છે. બજારમાં એવી વાત કરે છે માણસો બધા કે માર્કેટિંગ યાર્ડો બંધ થશે, પણ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ક્યારે પણ બંધ થાય એવી પોઝિશન નથી. અત્યારે અમારા અહીંયા મબલક પાક આવે છે, પુષ્કળ ઘણસી આવે છે, દરેક રીતનું સંતોષ બધાને મળે છે, વેપારીઓને મળે છે અને ખેડૂતને પણ મળે છે. એટલે આવી કોઈ વાત હોય તો એ ખોટી છે. ખરેખર તો માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં આવી ક્યારેય કોઈ અસર પડશે જ નહીં, ભવિષ્યમાં પણ નહીં. હા, જે રીતે કહેવાનું આવે કે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ છે એ વ્યવસ્થિત ચાલુ છે અને આજથી ખેડૂતો પણ આવવાનું શરૂ થયું છે, વેપારીઓનો પણ આવક શરૂ થઈ છે, ત્યારે જૂનાગઢના ખેડૂતો જિલ્લાભરમાંથી અહીં પોતાની અલગ અલગ જણસી લઈ અને માર્કેટિંગ યાર્ડમાં આજથી પહોંચ્યા હતા. ઝી મીડિયા, ભાવિન ત્રિવેદી, જૂનાગઢ. હવે વાત ઇલેક્શન બોર્ડમાં ભાજપ. મિશન 2022 માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે હુંકાર ભર્યો છે. પ્રદેશ કારોબારી બાદ સી આર પાટીલે કહ્યું હતું કે હવે અમે ઇલેક્શન મોડમાં આવી ગયા છીએ. ટૂંક સમયમાં પ્રમુખ મહામંત્રીઓ જિલ્લામાં પ્રવાસ શરૂ કરશે. મિશન 2022ની તૈયારીઓમાં ભાજપ લાગી ગયું છે. ભાજપે 2022ની ચૂંટણી માટે કારોબારીમાં ચર્ચા કરી છે. સી આર પાટીલે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરતા ભાજપના નેતાઓને ટકોર કરી હતી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો. પાટીલે કહ્યું કે ગુજરાત ભાજપના નેતાઓને 10,000 ટેબ્લેટ આપવામાં આવશે. પ્રથમ વખત કારોબારી પેપરલેસ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે હવે અમે ઇલેક્શન મોડમાં આવી ગયા છીએ. ચૂંટણી જીતવા માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવશે. હવે અમે ઇલેક્શન મોડમાં આવી ગયા છીએ. સ્વાભાવિક છે કે હવે ઇલેક્શન સુધી જ્યારે પણ જરૂર પડશે ત્યારે જિલ્લામાં જવું હોય તો જિલ્લામાં અને પ્રદેશમાં કરવી હોય તો પ્રદેશમાં, પ્રમુખે જવું પડે તો પ્રમુખે, અથવા તો જે તે ઝોનના મહામંત્રીઓ એ પ્રવાસ કરશે. એ જવાબદારીઓ નક્કી થઈ છે, જવાબદારી ઉપર કામ કરશે. પરિણામ લાવવા માટે જે પણ મિટિંગો બોલાવી કે જે પણ પ્રચાર કે પ્રવાસ કરવો હશે એ સંપૂર્ણ પ્રચારનો પ્રવાસ ચાલુ થઈ જશે.
પીએમ મોદીના જન્મદિવસ પર રામ મંદિરોમાં કરાશે આરતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું કારોબારી બેઠકમાં નિવેદન. 17 સપ્ટેમ્બરે સાંજે 7 વાગે રામ મંદિરોમાં થશે આરતી. 7,100 ગામોમાં સાંજે રામ મંદિરમાં આરતી થશે. દરેક ગામના રામ મંદિરમાં આરતી કરાશે. રામ મંદિર ન હોય તો રામ ભગવાનનો ફોટો મૂકી આરતી કરવી. સિવાય આપણે જન્મદિવસ નિમિત્તે 7,100 ગામોમાં દરેક ગામોમાં લગભગ રામ મંદિર હોય છે. રામ મંદિર ન હોય તો રામનો ફોટો મૂકીને એને સજાવીને ત્યાં આપણે એક્ઝેક્ટ સાંજે 7 વાગે 17 સપ્ટેમ્બર સાંજે 7 વાગે ભલે 10 જણા ભેગા થાય, આપણો જ કાર્યકર્તા અને પ્રસાદની વ્યવસ્થા કરે, દીવો પણ લઈ આવે, એને ઘી પણ પૂરી આવે, માચિસ પણ લઈ આવે, પણ 7 વાગે આરતી થવી જોઈએ. એ પ્રકારના 7,100 ગામોમાં કે આ રામ મંદિરની ભેટ આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશને આપી છે, ત્યારે આપણે બધા રામ મંદિરોમાં આ આરતી કરીએ એ મારી આપ સૌને વિનંતી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. નમસ્કાર. પ્રેઝન્ટિંગ પતંજલિ મધ, ફૂલોના પરાગ અને પ્રકૃતિના સેંકડો પોષક તત્વોથી ભરપૂર પતંજલિ મધ.